થોડા નિયમો સમજાવી દો પહેલા રાઉન્ડના, કે ભાઈ તમને પહેલા રાઉન્ડમાં ટોટલ 5 પ્રશ્ન પૂછવામાં આવશે અને પ્રશ્નનો પસંદગી તમારે કરવાની રહેશે. કે ભાઈ ઉદાહરણ તરીકે જો મણિપુર ટીમનો વારો છે તો તેમને પ્રશ્ન પસંદ કરવાની તક મળશે કે મારે આ નંબરનો ક્વેશ્ચન પૂછવો છે. 1 થી 72 નંબરના ટોટલ 72 ક્વેશ્ચન્સ છે, 72 પ્રશ્નો છે, એમાંથી તમે ગમે તે નંબર સિલેક્ટ કરી શકો છો અને પ્રત્યેક પ્રશ્ન દીઠ તમને 10 માર્ક મળશે અને જો ન આવડ્યા તો તે 10 માર્ક કટ. અને આમાં તમને પાસનો ઓપ્શન મળશે નહીં, એટલે જે પ્રશ્ન તમને ન આવડે તો તમારા 10 માર્ક કટ. ઓકે, તો સૌ પ્રથમ ટીમ પંજાબ તો તમારો પ્રશ્ન છે, ભારતની લોકશાહીનું સ્વરૂપ કયું છે? ભારતની લોકશાહીનું સ્વરૂપ કયું છે? સંસદીય લોકશાહી. સાચો આન્સર છે. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકમતને અધીન રાજ્ય કરતા હોય તે રાજ્યતંત્રનો પ્રકાર જણાવો. લોકશાહી. સાચો જવાબ. બંધારણીય વડા કોણ છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ. સાચો જવાબ. સરકારના મુખ્ય અંગો, પહેલું ધારાસભા, બીજું કારોબારી અને ત્રીજું કયું છે? ન્યાયતંત્ર. સાચો જવાબ. હવે તમારે ધ્યાન રાખવાનું છે કે ફરી એનો એ પ્રશ્ન ન આવે, તમારે બીજો નંબર સિલેક્ટ કરવાનો છે. તમારે ધ્યાન રાખવાનું છે કે જો પ્રશ્ન કઈ ટીમ પૂછે છે એ ફરી નથી પૂછવાનો. ભારતમાં મહિલાઓ માટે મતદાન કરવા માટેની લઘુત્તમ વય કેટલી છે? 18 વર્ષ. સાચો જવાબ. કયા રાજ્યમાં વિધાનસભાની બેઠકો સૌથી ઓછી છે? સાચો જવાબ. ટીમ ગોવા. આપની પાસે છેલ્લા 10 વર્ષથી એપિક છે તો શું આપ માની લેશો કે આપનું નામ મતદાર યાદીમાં હશે જ? ના, જરૂરી નથી. સાચો જવાબ.
ગુજરાત વિધાનસભા ભવનનું નામ શું છે? ગુજરાત વિધાનસભા ભવનનું નામ શું છે? રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? વિધાનસભાના સભ્યો દ્વારા. વિધાનસભાના સભ્યો દ્વારા. ટિંગોવા 10મો પ્રશ્ન. ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો કેટલી છે? ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો કેટલી છે? 26. ખોટો જવાબ 11. મણિપુર. ઓળખ પ્રસ્થાપિત કરવા માટેનો અગત્યનો આધાર શું છે? મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવા માટેનો અગત્યનો આધાર શું છે? રાજ્યસભા. આધાર. ખોટો જવાબ. મતદારના ફોટાવાળું ઓળખપત્ર. મતદારના ફોટાવાળું કોઈ પણ ઓળખપત્ર, પછી એ આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, તમારું ડ્રાઇવિંગ લાયસન્સ હોય, આઈ કાર્ડ. ચલો ટીમ પંજાબ, ચોથો પ્રશ્ન. ત્રણ પ્રશ્ન ટોટલ પૂછાઈ ગયા છે. ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે? ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે? 182. સાચો જવાબ. ભારતના ચૂંટણી પંચની સ્થાપના ક્યારે થઈ? ચૂંટણી પંચની સ્થાપના ક્યારે થઈ? 25મી જાન્યુઆરી 1950. સાચો જવાબ. ભારતમાં સંસદના ઉપલા ગૃહને ક્યાં નામથી ઓળખવામાં આવે છે? સંસદના ઉપલા ગૃહને. રાજ્યસભા. રાજ્યસભા. મણિપુર. સોળમો પ્રશ્ન. શું આપ મોબાઈલ ફોન લઈને મતદાન મથક ઉપર જઈ શકો છો?
ना ना छेलो क्वेश्चन बड़ी टीमों माटे आठमो आ गयो नवमो क्वेश्चन कैंसल छे ईवीएम એટલે શું ईवीएम નથી ખબર ઓકે ईवीएम એટલે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન વોટિંગ રાજ્યસભાના કુલ સભ્યો પૈકી કેટલા સભ્યો ચૂંટણી પ્રક્રિયાથી ચૂંટાયેલ અને કેટલા સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત થયેલ હોય છે 238 ચૂંટાયેલા સભ્યો અને 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે લોકસભામાં ગુજરાત રાજ્ય માટેની કેટલી બેઠકો છે લોકસભામાં ગુજરાત રાજ્ય માટેની કેટલી બેઠકો છે લોકસભા ચલો મણિપુર દસમો આવી ગયો છે આવી ગયો સત્તરમો પ્રશ્ન રાષ્ટ્રીય મતદાર દિવસ ક્યારે ઉજવાય છે રાષ્ટ્રીય મતદાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એટલે 25મી જાન્યુઆરી સાચો જવાબ તો અહીં આપણા પહેલા રાઉન્ડની સમાપન થાય છે અને હવે બીજા રાઉન્ડ તરફ ત્રીજા ક્રમે છે ટીમ ગોવા 30 અંક સાથે પછી બીજા ક્રમે છે ટીમ પંજાબ અને ટીમ મણિપુર 40 અંક સાથે પહેલા નંબરે છે ઉત્તર પ્રદેશ 50
માહિતી પૂછવામાં આવશે અને જો તમને ન આવડે તો તમે પાસ કરી શકો છો અને જે ટીમને તમે પાસ કર્યો છે જો એને આવડી જાય તો તેમને એક્સ્ટ્રા 5 માર્ક મળશે અને તમને એ પ્રશ્નનો કોઈ માર્ક મળશે નહીં બધાય માટે આ જ નિયમ રહેશે બધી ટીમ માટે કે જો ન આવડે તો પાસ અને છેલ્લે સુધી ન આવડે અને મણિપુર આને પૂરું થઈ જાય તો કદાચ ઓડિયન્સને ચાન્સ મળશે ઓકે તો બીજો રાઉન્ડ પહેલો ક્વેશ્ચન ટીમ પંજાબ આપ મતદાન મથક પર મતદાન કરવા જાઓ છો અને ત્યારે આપને ખબર પડે છે કે ભાઈ આપના નામે અન્ય કોઈએ મત આપી દીધો છે તો તમે શું કરશો તમે મતદાન કરવા મતદાન મથક પર જાઓ છો અને ત્યારે તમને ખબર પડે છે કે આપના નામે અન્ય કોઈએ મત આપી દીધો છે તો તમે શું કરશો પાસ ચલો ટીમ ઉત્તર પ્રદેશ સુપ્રત મતદાન દ્વારા મત કરી શકાય સાચો જવાબ ટીમ ઉત્તર પ્રદેશ તમારો ક્વેશ્ચન આપના માતા પિતાએ મતદાનની પવિત્ર ફરજ અદા કરી છે તે જાણવા માટે ક્યાં હાથની કઈ આંગળી પર એવી લોકપ્રિયશાહીના ટપકાની નિશાનથી ખાતરી થશે ડાબા હાથની પહેલી આંગળીના નખ અને ચામડી પર અવિલોપ્ય શાહીની નિશાનથી ખબર પડે છે સાચો જવાબ ટિંગોવા ધારાસભ્ય માટેની ચૂંટણીમાં ઉમેદવારી માટે કે ધારાસભ્ય બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે ધારાસભ્ય માટેની ચૂંટણીમાં ઉમેદવારી માટે કે ધારાસભ્ય બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે પચીસ વર્ષ સાચો જવાબ રાજ્યની સરકારમાં મંત્રીમંડળના વહીવટી વડા કોણ હોય છે રાજ્યની સરકારમાં મંત્રીમંડળના વહીવટી વડા કોણ હોય છે આવડે છે કે પાસ કરવો છે રાજ્ય સરકારમાં મંત્રીમંડળના વહીવટી વડા કોણ હોય છે
મુખ્યમંત્રી સાચો જવાબ કેન્દ્રની સરકારમાં મંત્રીમંડળના વહીવટી વડા કોણ હોય છે કેન્દ્રની સરકારમાં મંત્રીમંડળના વહીવટી વડા કોણ હોય છે વડાપ્રધાન લોકસભામાં ચૂંટાયેલા સભ્યને શું કહેવામાં આવે છે સંસદ સભ્ય સાચો જવાબ ગોવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ઉમેદવાર થવા માટેની લઘુત્તમ વય કેટલી છે ઉપરાષ્ટ્રપતિ તરીકે ઉમેદવાર થવા માટેની લઘુત્તમ વય કેટલી છે 35 વર્ષ સાચો જવાબ એક મણિપુર ગ્રામ સ્વરાજ શબ્દ કોણે આપ્યો ગ્રામ સ્વરાજ ચલો શું કરવું છે કોણે આપ્યો શબ્દ સરપંચ ખોટો જવાબ ગ્રામ સ્વરાજ શબ્દ ગાંધીજીએ આપ્યો છે ચલો ત્રીજો ક્વેશ્ચન ટીમ પંજાબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલા ટકા કરવામાં આવ્યું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલા ટકા કરવામાં આવ્યું છે ખોટો જવાબ 33% ટીમ યુપી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ સામાન્ય સંજોગોમાં કેટલા સમયના અંતરે યોજવાની હોય છે 5 વર્ષના અંતરે સાચો જવાબ ટીમ ગોવા ભારતમાં મતાધિકાર માટેની લઘુત્તમ વય કેટલી છે 18 વર્ષ સાચો જવાબ ટીમ મણિપુર આપણા દેશમાં સંસદના નીચલા ગૃહને કયા નામથી ઓળખવામાં આવે છે સંસદના નીચલા ગૃહને કયા નામથી ઓળખવામાં આવે છે લોકસભા સાચો જવાબ પૂરો થાય છે
बच्चा 55 मार्क्स साथे बीजा नंबर है जे टीम गो आ 60 मार्क्स साथे प्रथम नंबर है जे टीम उत्तर प्रदेश 85 मार्क्स साथे अम्मा तुमने टोटल प्रश्न मतदान दिवसे मतदारों मतदान करवा क्या जवानु होय छे चलो मीर प्रजा द्वारा प्रजा माटे अने प्रजानु शासन आ ऐतिहासिक वाक्य कोणे कहेल छे अब्राहम लिंकन મતદાનના દિવસના 3-4 દિવસ પહેલા બીએલઓ દ્વારા વિતરણ કરાયેલ ફોટાવાળી મતદાર સ્લિપ ખોવાઈ જાય તો આપ શું કરશો જ્યારે ચૂંટણી કરવા જઈએ ત્યાં બાર બીએલઓ દ્વારા ડુપ્લિકેટ સ્લિપ પ્રાપ્ત કરીશું સાચો જવાબ પાંચમો ક્વેશ્ચન વિધાનસભાના સભ્યને શું કહેવામાં આવે છે મીત કહેવામાં આવે છે ચલો મીત વિધાનસભાના સભ્યને શું કહેવામાં આવે છે તારા સભ્ય સાથે આપના માતા પિતાનું નામ મતદાર યાદીમાં હોવા અંગે પૂછપરછ કે માર્ગદર્શન માટે જે તે ભાગના સૌથી નજીકના અને સ્થાનિક કક્ષાના કયા અધિકારી કર્મચારીનો સંપર્ક કરીશો ચલો મીર કોનો સંપર્ક કરીશો આપણે આપના માતા પિતાનું નામ મતદાર યાદીમાં હોવા અંગે પૂછપરછ કે માર્ગદર્શન માટે જે તે ભાગના સૌથી નજીકના અને સ્થાનિક કક્ષાના કયા અધિકારી કે કર્મચારીનો સંપર્ક કરશો બીએલઓ સાચો જવાબ ગુજરાત વિધાનસભાની છેલ્લી સામાન્ય ચૂંટણીઓ માટે કેટલા તબક્કામાં મતદાન યોજાય છે બે તબક્કામાં સાચું
48 कलाक पहला जवाब ચૂંટણીઓ દરમિયાન આચાર સંહિતાનો અમલ ક્યારથી શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે? ચૂંટણીની જાહેરાત કે ક્યારથી ચૂંટણીના છેલ્લા દિવસે જ્યારે કામગીરી પૂર્ણ થઈ ત્યારે ચૂંટણીની જાહેરાત થાય ત્યારથી કામગીરી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે સાચો જવાબ તો આજે અહીં આપણે 3 રાઉન્ડમાં એક સરસ મજાની ક્વિઝનું આયોજન કર્યું અને 3 રાઉન્ડમાં ખૂબ જ સારી રીતે આ બધા પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો અને ખૂબ જ સારી રીતે જવાબ આપ્યા, તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પ્રતિસ્પર્ધીઓનો. જે વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો છે અને જે વિજેતા છે તેમને સર્ટિફિકેટ આપીને આપણે પ્રોત્સાહિત કરવાના છે. પણ કેટલા માર્ક છે તે આપણે જોઈ લઈએ. તો 60 માર્ક સાથે ત્રીજા નંબરે આવે છે ટીમ ગોવા. ટીમ ગોવા 60 માર્ક. પહેલા નંબરે બીજા નંબરે આવે છે ટીમ પંજાબ 55 માર્ક સાથે. ટીમ પંજાબ 55 માર્ક. અને પહેલા નંબરે આવે છે કઈ ટીમ? ટીમ ઉત્તર પ્રદેશ 185 માર્ક સાથે. 185 માર્ક ટીમ ઉત્તર પ્રદેશ. ટીમ પંજાબ અને ટીમ ગોવાને ખૂબ ખૂબ અભિનંદન. અને મણિપુરના માર્ક્સ છે ટીમ મણિપુરના 50 માર્ક્સ. ટીમ મણિપુરને પણ ખૂબ ખૂબ અભિનંદન. તો આ બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે ક્વિઝમાં ભાગ લીધો અને ખૂબ જ સારી રીતે તેના જવાબો આપ્યા. આશા છે કે ભાઈ આવતી વખતે જ્યારે ક્વિઝનું આયોજન કરવામાં આવે ત્યારે વધારે વિદ્યાર્થીઓ ભાગ લે અને આ રીતે જ આપણે ક્વિઝનું આયોજન કરીએ ફરીવાર. થેન્ક યુ. અમને થોડી ઓછી મજા આવી, આમ કે વધારે અહીંયા પ્રતિસ્પર્ધી હોય ને તો વધારે મજા. તો આવતી વખતે હવે થોડું તૈયારી કરી લો. હવે થોડું ઘણું કે
મતદાન વિશેની જે માહિતી છે એ બધા સવાલ તેમના પૂછ્યા હતા. રણવભાઈ સાહેબે મમતાબેને પૂછ્યું એમ કે ધારી આપણા ધારાસભ્ય પણ ધારી ધારીની અંદર હા હું નામ છે કેટલા તાલુકા એમાં જોડાયેલા એમાં બીજા તાલુકા વિધાનસભાની સીટ કેટલી છે અમરેલી જિલ્લા વિધાનસભાની સીટ કેટલી છે કેટલા ધારાસભ્યો હોય અમરેલી જિલ્લાના ધારાસભ્યો કેટલા હોય તે ઇલેક્શન થાય ને ચૂંટણી થાય તો કેટલી સીટ અમરેલી જિલ્લાના વિધાનસભાની અમરેલી જિલ્લામાંથી પાંચ સીટ હવે એમાં પાંચ સીટ કઈ રીતના છે તો જેમ કીધું એમ કે ખાંભા અડધૂર ધારી બગસરા એક સીટ જ્યાં જેવીભાઈ કાંકરિયા ધારાસભ્ય છે પછી બીજી સીટ જે છે એટલે સીટનો કોઈ નંબર નથી પણ આ સીટ ઘણી ગણાવું છું રાજુલા અને જાફરાબાદ રાજુલા જાફરાબાદ છે એની સીટ એમાં ખાંભા થોડુંક આવે ત્યારે બીજી સીટ ત્રીજી સીટ સાવરકુંડા લીલિયા છે ને સાવરકુંડા લીલિયા એક સીટમાં આવે એની પછી અમરેલી વડિયા અને કુંકાવા આ એક સીટ અને લાઠી બાબરા થોડુંક લીલિયા કેવું હોય છે પણ લાઠી ને બાબરા બી તો એમ થાય ને પાંચ સીટ હવે એક જ સવાલ પૂછો સંસદની કે સંસદ કેટલા છે અમરેલી જિલ્લામાં સાંસદ એટલે સંસદની સીટ કેટલી છે સાંસદ કેટલા છે આખી અમરેલી જિલ્લામાં આપણે થોડી બાંકડા હોત ને હતા નામ હોય હા વિનિતા પૂછીએ આપણે વિજેતા કોણ નારણભાઈ કાછડિયા સાંસદ છે અમરેલી જિલ્લા આખા જિલ્લાના એક તો આવું બધું નોલેજ રાખવું પડે અમે તો ચૂંટણી કરાવતા હોય તમને ખબર હોય ખાલી થોડીક નોલેજ એ લઈ લો માની લો કે વિધાનસભાની ચૂંટણી હોય અને મારે મત દેવો હોય તો મારા વિધાનસભા
જે મારો ટુકડા જે વિસ્તાર છે મારે ન્યાય દેવો પડે સંસદની ચૂંટણી હોય કેમ કે અમે બધા ઇલેક્શનની ડ્યુટી ઉપર હોય તો અમારે મત દેવો હોય ને તો અમારે બુથે જવું પડે અમારું જે બુથ હોય ત્યાં વિધાનસભાની ચૂંટણી હોય ત્યાં સંસદની ચૂંટણી હોય ને ત્યારે અમે જ્યાં અમરેલી જિલ્લામાં જ્યાં ડ્યુટી ઉપર હોય ત્યાં અમે મત નાખી શકીએ સમજાણો વિધાનસભાની ચૂંટણી હોય ને તો ફરજિયાત અમારે અમારા બુથ ઉપર નાખવું પડે એના બદલે અમને બેલેટ પેપર આપે પણ સંસદની ચૂંટણી હોય ને તો અમે જ્યાં મતદાન કરાવતા હોય ત્યાં મત આપી શકીએ મારા વિસ્તાર ના હોય સંસદ પાકા જિલ્લા ના છે તો આખા જિલ્લામાં ગમે ત્યાં મતદાન કરી શકાય કોને અમારે જે ઇલેક્શન ડ્યુટી ઉપર હોય એને બાકી જે પબ્લિક છે નાગરિક છે એને તો જ્યાં ત્યાં મતદાન કરવાનું હોય ત્યાં જ કરવાનું તો અમારી આ ચેનલને પ્રોત્સાહન મળે અને નવા વિડીયોની જાણ થાય માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવો.